ઝી 24 કલાકે રાજકોટમાં ચાલી રહેલા એક બોગસ ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ કર્યો. હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યું છે વડોદરા. ક્રિએટિવ સ્કિલ ડેવલપમેન્ટ ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે તપાસ પહેલા જ સંચાલક પંકજ સંઘવી ફરાર છે. પોલીસે ઓફિસના તાળા તોડી તમામ તપાસ હાથ ધરી, જેમાંથી 3 લેપટોપ, બોગસ સર્ટિફિકેટ્સનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ બોગસ ડિગ્રી કૌભાંડ ચાલી રહ્યું છે. હવે રાજકોટ બાદ આ આખી તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરામાં. તુષાર પટેલ અમારા સંવાદદાતા વડોદરાથી ફોનલાઇન પર જોડાઈ ગયા છે. તુષાર, રાજકોટમાં તો છેલ્લા ઘણા સમયથી ધમધમતું હતું આ ડિગ્રી કૌભાંડની આખી જે વાત છે તે, હવે જ્યારે વડોદરા તપાસ હાથ ધરવામાં આવી છે, કેવા પ્રકારની ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી છે? ચોક્કસ સંજીવની જણાવી દઉં, જે રીતે જે 24 કલાક દ્વારા રાજકોટનું જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર બોગસ ડિગ્રી કૌભાંડનો મામલો સામે આવ્યો હતો, અને ત્યારબાદ જે સંચાલક છે, સંચાલકની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એની પૂછપરછ કરતા એની સાથે કામ કરતા જેટલા લોકો હતા એના એક પછી એક નામ ખુલ્યા છે. એ પૈકી વડોદરામાં જે મનુભાઈ ટાવર આવેલો છે, સયાજીગંજ વિસ્તારમાં આ ટાવર આવેલો છે, અને એની અંદર જ સ્કિલ ક્રિએટિવ કરીને એક ઓફિસ આવેલી છે, જેનો મુખ્ય સંચાલક જે છે પંકજ સંઘવી છે. પંકજ સંઘવી પણ છેલ્લા 2 વર્ષથી આ જ જગ્યા ઉપર આ ઉપરોક્ત નામથી એ પોતાની ઓફિસ ચલાવતો હતો, અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત મોડી રાત્રે એની ઓફિસ ખાતે દરોડો કરવામાં આવ્યો હતો, અને ઓફિસનું તાળું મારેલું હોવાથી ઓફિસના તાળાને તોડીને ઓફિસમાં પ્રવેશીને જે દસ્તાવેજો કબજે કરવામાં હતા એમાં મહત્વના કહી શકાય એવા 3 લેપટોપ મળી આવ્યા હતા, એ ઉપરાંત એક હાર્ડ ડિસ્ક મળી આવી છે. સાથે સાથે બોગસ ડિગ્રી માટેના જે જરૂરી કાગળ હોઈ શકે તમામ ઝેરોક્સ કોપી સહિત ઓરિજિનલ સર્ટિફિકેટની પણ મોટા પ્રમાણમાં જથ્થો ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી આવ્યો હતો. જે રીતે પંકજ સંઘવી વડોદરા જિલ્લાના આસપાસના વિસ્તારોના જે ડિગ્રી ઈચ્છુક યુવકો હતા એને આપતો હતો, એ જોતા એવું કહી શકાય કે વડોદરામાં પણ છેલ્લા 1 વર્ષથી આ પ્રકારનું કૌભાંડ ચાલતું હતું, પણ જ્યારે રાજકોટ ખાતેની જે મુખ્ય ઓફિસ છે ત્યાંથી આ સમગ્ર ભાંડો ખુલ્યો, અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તુરંત એક્શનમાં આવીને જે પગલાં લેવાયા તેમાં પંકજ સંઘવીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બિલકુલ તુષાર, માહિતી માટે આપનો આભાર. તો રાજકોટ બાદ હવે વડોદરામાં આ ડિગ્રી કૌભાંડનો આખો મામલો ખુલ્યો છે. હાલ જો કે ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે.